सूरत में कोरोना ना केस में सतत वधारो थता हवे टेस्टिंग में पण वधारो करवामां आवी रह्यो छे। अहीं रिंग रोड पर आवेला ब्रिज नीचे कोरोना नो टेस्ट करावा माटे लांबी कतारो जोवा मळी रही छे। कामदारो कोरोना नो टेस्ट करावा माटे अहीं मोटी संख्या में उमटी रह्या छे। उल्लेखनीय छे के दररोज अहीं पालिका द्वारा 25,000 थी वधु रेपिड टेस्ट करवामां आवी रह्या छे। સતત વધી રહી છે ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં સુરતની પણ જેટલી બી ટેક્સટાઇલ માર્કેટો છે અને જે મહત્વ જે ઉદ્યોગો છે તેને એક અઠવાડિયા માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો। ત્યારે સુરતના જે ટેક્સટાઇલ માર્કેટ છે ત્યાં હાલ અત્યારે જોઈ શકો છો કે આજે તાત્કાલિક જે કાલે નિર્ણય લેવામાં આવ્યો તેને લઈને પણ આજે વેપારમાં જે અત્યારે ચિંતા મુકાય છે। જ્યારે કોરોનાની જે સ્થિતિ જે સતત કેસ વધી રહ્યો છે તેને લઈને સુરતમાં પણ હવે જે કોરોના ટેસ્ટિંગ છે સતત વધારી રહ્યો છે। આપ જોઈ શકો છો માર્કેટ વિસ્તાર છે ત્યાં લોકો મોટી સંખ્યામાં લોકો હવે અહીંયા ટેસ્ટિંગ કરવા માટે જાતે આવી રહ્યા છે, જેથી આજે કોરોના સંક્રમણ છે તે લોકોમાં ઓછું થી ફેલાય, પરંતુ હાલ અત્યારે જે પરિસ્થિતિ છે તેને લઈને પણ મોટી સંખ્યામાં હવે લોકો જાતે હવે કોરોના ટેસ્ટિંગ માટે આવી રહ્યા છે અને માર્કેટમાં પણ ઠેર ઠેર લોકોની લાંબી લાંબી લાઇન લાગી રહી છે। મારી દ્રશ્યમાં પાછળ પણ જોઈ શકો છો કે કેવી રીતે લોકો હવે ટેસ્ટિંગ કરવા માટે આવી રહ્યા છે અને અહીંયા સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોનું કોવિડ આજે રેપિડ ટેસ્ટ જે કરવામાં આવી રહ્યું છે, જેથી આજે જે લોકો જે માર્કેટમાં સુઈ જ્યારે જે કોરોના જે ચેસ ફેલાયું છે તેને અટકાવવામાં આવે વહેલી સવારથી જ લોકો અહીંયા ટેસ્ટિંગ કરવા માટે આવી જાય છે। રિંગ રોડ પર આવેલ છું કે જે 4-5 જે સેન્ટર બનાવવામાં આવ્યા છે જ્યાં જે કામદારો છે જે માર્કેટમાં આવતા હોય છે જે માર્કેટમાં કામ કરતા હોય છે તે લોકોને ટેસ્ટિંગ કરવા માટે ફરજિયાત છે। જે માર્કેટમાં પણ જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેમાં જ તેની રીતે જે લોકો પાસે રિપોર્ટ હશે નેગેટિવ રિપોર્ટ હશે એ લોકોને જે માર્કેટમાં એન્ટ્રી આપવામાં આવશે, તેથી જે કામદારો છે તે પણ અત્યારે હાલ કોરોના ટેસ્ટિંગ માટે આવી રહ્યા છે અને પોતાનું ટેસ્ટ કરાવી રહ્યા છે, જેથી કોરોનાનું જે સંક્રમણ છે તે વધુ તો વધુ લોકો ઝડપી નિરાકરણ આવે। કેમેરા પર્સન સુરેશ મિશ્રા, ઇન્ડિયન ન્યૂઝ, ગુજરાત।